SANDHAN All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle SANDHAN Namaskar vidyarthi mitro Aje apde Gujarat ni vivid university ma BSc ma chemistry vishay ma Polymer chemistry અભ્યાસક્રમ માં છે એમાં ના કે પોલિમર કેમિસ્ટ્રી માં આવતા કેટલાક મુદ્દાઓનો આપણે આજે ચર્ચા કરીશું એમાં સૌપ્રથમ પોલિમર માં પોલિમર ની વ્યાખ્યા પોલિમર નું વર્ગીકરણ અવકાશ નિયમિત બહુલક વગેરે મુદ્દાઓની ચર્ચા કરીશું મિત્રો પૃથ્વી પર માનવી જે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરતો થયો એ વસ્તુઓ ના આધારે ઇતિહાસકારોએ જુદા જુદા યુગો નક્કી કર્યા છે એમાં સૌપ્રથમ પથ્થરનો ઉપયોગ કરતો થયો તો એના આધારે પથ્થર યુગ ત્યારબાદ લોહ યુગ કાંસ્ય યુગ અત્યારે આપણે જોઈએ છે તો માનવી સતત રબર અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યો છે એટલે અર્વાચીન યુગ એ પ્લાસ્ટિકનો યુગ કહેવાય છે આપણે જોઈએ છે કે સવારે આપણે ઉઠીએ ત્યારથી આપણે સતત પોલિમર અથવા બીજા અર્થમાં પ્લાસ્ટિક સાથે જોડાયેલા રહી છે સવારે ઉઠીએ તો પહેલાં ટૂથબ્રશ લઈએ છીએ તો એ પ્લાસ્ટિકનું છે પોલિમર પદાર્થ છે કપરકાબી ચમચી બાલદી સવારે માથું ઉડાવતી વખતે કાંસકા કપડાં પહેરીએ છીએ આપણે પોલિસ્ટરના મોજા નાયલોનના છે સિન્થેટિક લેધરના બૂટ પહેરીએ છીએ ફાઉન્ટેન પેન ચશ્માની ફ્રેમ ઘડિયાળ હેન્ડબેગ ટેલિફોન આ વગેરે જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ પોલિમર પદાર્થ છે તો પોલિમર પદાર્થ કોને કહેવો પોલિમર એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને એમાં પોલી શબ્દનો અર્થ થાય પોલી મીન્સ મેની અને એનો ગુજરાતી અર્થ થાય ઘણા મર મીન્સ પાર્ટ એટલે કે ભાગ બીજા અર્થમાં પોલિમર એટલે ઘણા ભાગો ભેગા થવાથી બનેલો પદાર્થ અને એમાં નાનામાં નાનો ભાગ જે છે એને મોનોમર તરીકે ઓળખવામાં આવે છે અને મોનો મીન્સ વન બીજા અર્થમાં મોનોમરના અનેક અણુ એકબીજા સાથે જોડાવાથી પોલિમરની લોબી શૃંખલા રચાય છે આમ મોનોમરના ઘણા ઘણા અણુઓ ભેગા થાય ત્યારે પોલિમર અણુની રચના થાય છે અહીંયા આગળ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે મોનોમર અહીંયા આગળ મેં પકડ તરીકે બતાવ્યું છે તો એક મોનોમરનો અણુ બીજા મોનોમરના અણુ સાથે યોગ્ય રીતે બંધ બેસતો આવે એ રીતે એકબીજા સાથે જોડાતા જાય છે અને લોબી ચેન રચાય છે આ લોબી ચેન રચાતો જે અણુ બને છે વિરાટ અણુ એ વિરાટ અણુને પોલિમર અણુ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં પોલિમર અણુની વ્યાખ્યા આપણે આપીએ તો એક જ પ્રકારના કે એક કરતો વધુ પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને જે વિરાટ અણુ રચે છે એ વિરાટ અણુને પોલિમર કહે છે અને પોલિમર અણુ બનવાની આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન અથવા બહુલિમરકરણ કહે છે બીજા અર્થમાં પોલિમર એ સાદા કાર્બનિક અણુઓના એકબીજા સાથે જોડાવાથી બનેલો છે અને આ સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર અણુ રચે છે પોલિમર અણુઓનું જુદી જુદી રીતે આપણે વર્ગીકરણ કરીએ તો સાત પ્રકારે વર્ગીકરણ કરી શકાય એમાં પ્રથમ પોલિમર અણુનું પ્રાપ્તિસ્થાનને આધારે વર્ગીકરણ કરીએ તો પ્રાપ્તિસ્થાનના આધારે ચાર પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય એક કુદરતી પોલિમર કે જે કુદરતી પદાર્થોમાંથી મેળવવામાં આવે છે અથવા કુદરતમાંથી અલગ પાડવામાં આવે છે એવા પોલિમર પદાર્થને કુદરતી પોલિમર કહે છે દાખલા તરીકે ઊન રૂ રેશમ ચામડું કુદરતી રબર વગેરે પોલિમર પદાર્થ છે જે કુદરતી પોલિમર છે ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખેતરની અંદર કપાસનો પાક છે એની અંદર રૂ બતાવ્યું છે તો આ રૂ જે છે એ કુદરતી પોલિમર છે અને એ કુદરતી પોલિમર રૂના બંધારણનો એકમ કયો છે તો રૂ એ સેલ્યુલોઝના અણુઓ જોડાવાથી બનેલો એકમ છે અને સેલ્યુલોઝ એ ગ્લુકોઝના અણુઓ જોડાવાથી બનેલો છે એનો મતલબ કે સેલ્યુલોઝ અને રૂ આ બંને કુદરતી પોલિમર છે કારણ કે રૂ એ સેલ્યુલોઝના નાના નાના અણુઓ જોડાવાથી બનેલો છે એટલે પોલિમર પદાર્થ છે તદુપરાંત અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે સેલ્યુલોઝના અણુમાં ગ્લુકોઝના અણુઓનું જોડાણ
વન ફોર લિંકેજ એટલે કે બીટા લિંકેજ થયેલું હોય છે. કુદરતી પોલિમર બાદ બીજો પ્રકાર જોઈએ તો રૂપાંતરિત અથવા સુધારે પોલિમર. તો કુદરતમાંથી જે પોલિમર પદાર્થ મેળવવામાં આવે છે એ પોલિમરના બંધારણમાં સુધારો કરી અથવા કોઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા એના બંધારણમાં સુધારો કરવામાં આવે અને ત્યારબાદ જે કુદરતી પોલિમર કરતો જુદા જ ગુણધર્મવાળો પોલિમર પદાર્થ મળે છે એને રૂપાંતરિત અથવા સુધારેલ પોલિમર કહેવામાં આવે છે, રીજનરેટેડ પોલિમર. દાખલા તરીકે સેલ્યુલોઝ નાઇટ્રેટ, તો કુદરતમાંથી સેલ્યુલોઝ મેળવી સેલ્યુલોઝનું નાઇટ્રેશન કરવામાં આવે ત્યારે સેલ્યુલોઝ નાઇટ્રેટ મળે છે, જે સેલ્યુલોઝ કરતો જુદા ગુણધર્મો ધરાવતો છે. એ જ રીતે સેલ્યુલોઝ એસિટેટ, તો સેલ્યુલોઝનું એસિટિલેશન કરીએ તો સેલ્યુલોઝ એસિટેટ મળે છે. એ જ રીતે રેયોન, સેલોફેન વગેરે કુદરતી પોલિમર જે છે એના બંધારણમાં સુધારો કરી અને જુદા ગુણધર્મવાળા જે પોલિમર મેળવવામાં આવે છે એને રૂપાંતરિત અથવા સુધારેલ પોલિમર કહે છે. ત્રીજો છે જૈવિક પોલિમર. તો માનવીની અથવા પશુ પ્રાણીઓની જૈવિક ક્રિયાઓ સાથે જે પોલિમર સંકળાયેલા છે એવા પોલિમર પદાર્થોને જૈવિક પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પ્રોટીન, સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડ વગેરે જૈવિક પોલિમર છે. ત્યારબાદ ચોથો પ્રકાર સંશ્લેષિત પોલિમર. તો ઉદ્યોગો કે પ્રયોગશાળામાં નાના નાના અણુભાર ધરાવતા સાદા કાર્બનિક અણુઓ મોનોમર તરીકે ઉપયોગ કરવામાં આવે અને એમાંથી જે પોલિમર પદાર્થ બનાવવામાં આવે છે એ પોલિમરને સંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે. બે આપણે જોઈએ કે સંશ્લેષિત અને કુદરતી પોલિમર વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે. તો કુદરતી પોલિમર એ માનવીઓ અથવા પ્રાણીઓ અથવા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, જ્યારે સંશ્લેષિત પોલિમર એ પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. આમ સંશ્લેષિત પોલિમર અને કુદરતી પોલિમર વચ્ચેનો મુખ્ય તફાવત છે. સંશ્લેષિત પોલિમર જે પ્રયોગશાળામાં બનાવે છે એના ઉદાહરણ આપણે કહીએ તો કે પોલીઇથિલિન, ઇથિલિન મોનોમર એકમોમાંથી બનાવવામાં આવે છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી, નાયલોન, પોલિસ્ટાયરીન, ટેફલોન વગેરે સંશ્લેષિત પોલિમર છે. દાખલા તરીકે અહીં આગળ આકૃતિમાં દર્શાવેલ છે કે ટાયર, તો ટાયર એ સંશ્લેષિત પોલિમર નાયલોનમાંથી બનેલું છે અને મેન મેન ફાઇબર કહી શકીએ આપણે. નાયલોનમાંથી ટાયર, દોરડા અને કપડાં પણ બનાવી શકાય છે. આમ પ્રાપ્તિસ્થાનને આધારે વર્ગીકરણ જોયા બાદ બીજો છે રાસાયણિક બંધારણને આધારે પોલિમરનું વર્ગીકરણ કરવામાં આવે તો રાસાયણિક બંધારણને આધારે એને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક કાર્બનિક પોલિમર કે જે પોલિમરના બંધારણીય માળખામાં ફક્ત કાર્બન પરમાણુઓ હોય અથવા પોલિમરનું બંધારણીય માળખું ફક્ત કાર્બન પરમાણુઓથી બનેલું હોય તો તેવા પોલિમરને કાર્બનિક પોલિમર કહે છે. દાખલા તેની ઉપશાખામાં બંધારણની માળખામાં તો કાર્બન પરમાણુઓ જ હોય પરંતુ ઉપશાખામાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, હેલોજન વગેરે ધરાવતા પરમાણુ ધરાવતા સમૂહો હોઈ શકે છે. મોટાભાગના સંશ્લેષિત પોલિમર એ કાર્બનિક પોલિમર છે. દાખલા તરીકે પોલીઇથિલિન, તો પોલીઇથિલિન એ ઇથિલિન મોનોમરના અણુઓ એકબીજા સાથે જોડાવાથી બનેલું છે, તો એના બંધારણીય એકમમાં ફક્ત કાર્બનના જ પરમાણુઓ છે, પરિણામે પોલીઇથિલિન એ કાર્બનિક પોલિમર છે. પોલિવિનાઇલ ક્લોરાઇડ એ જ રીતે નાયલોન, પોલિસ્ટાયરીન, ટેફલોન વગેરે એના બંધારણીય માળખામાં ફક્ત કાર્બન પરમાણુઓ ધરાવે છે, પરિણામે તેઓ કાર્બનિક પોલિમર છે. બીજો પ્રકાર છે અકાર્બનિક પોલિમર. તો જે પોલિમરના બંધારણીય માળખામાં કાર્બન સિવાયના પરમાણુઓ હોય એટલે કે કાર્બન પરમાણુ ન હોય તો તેવા પોલિમર પદાર્થને અકાર્બનિક પોલિમર કહે છે. દાખલા તરીકે કાચ, પોલિઝર્મન તો એની અંદર જર્મેનિયમના પરમાણુ છે, સિલિકોન રબર તો સિલિકોન અને ઓક્સિજનના પરમાણુઓ છે. તો કાર્બન સિવાયના પરમાણુઓ જો બંધારણીય માળખામાં હોય તો એવા પોલિમરને અકાર્બનિક પોલિમર કહે છે. ત્રીજું તાપમાનને આધારે વર્ગીકરણ કરવામાં આવે કે પોલિમર પદાર્થ જે છે એના ઉપર તાપમાનની જે અસર થાય છે એ તાપમાનની અસરને આધારે પોલિમરને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક થર્મોપ્લાસ્ટિક પોલિમર, બીજા અર્થમાં ગુજરાતીમાં કે તાપ સુનમ્ય બહુલકો. તો જે પોલિમરને સામાન્ય તાપમાને પણ ગરમ કરીએ, સામાન્ય તાપમાને ગરમ કરતો નરમ બને અને ફરીથી ઠંડુ પાડતો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એટલે જે શેપમાં આપણે ઢાળીએ એના જેવો આકાર પ્રાપ્ત કરે તો એવા પોલિમરને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહે છે.
આ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમરને વારંવાર મનપસંદ આકારમાં ઢાળી શકાય છે અને એને ગરમ કરીને પીગાળતો પોલિમરના મૂળભૂત ગુણધર્મો જળવાઈ રહે છે, મૂળભૂત ગુણધર્મો બદલાતા નથી. થર્મોપ્લાસ્ટિક પોલિમર એ મોના મોટા ભાગના એ રેખીય બંધાર ધરાવે છે, એની અંદર મોનોમર એકમોની ગોઠવણી રેખીય રીતે થયેલી હોય છે. થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો જોઈએ તો પોલિથિલિન, પીવીસી, ટેફલોન, પોલિસ્ટાયરીન, નાયલોન વગેરે એ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. બીજો પ્રકાર થર્મોસેટિંગ પોલિમર, તાપ સ્થાપિત બહુલકો. તો જે પોલિમરને ઊંચા તાપમાને ગરમ કરતો પણ નરમ ન બને તો તેવા પોલિમરને થર્મોસેટિંગ પોલિમર કહેવામાં આવે છે. થર્મોસેટિંગ પોલિમરનો આકાર જોઈએ તો મોટાભાગના થર્મોસેટિંગ પોલિમર એ શાખીય બંધારણ ધરાવે છે. આ પ્રકારના પોલિમરને વારંવાર ગરમ કરતો પીગળી ન શકે તેવા દ્રવ્યમાં રૂપાંતર પામે છે અને તેના મૂળ રાસાયણિક ગુણધર્મો જળવાતા નથી. થર્મોપ્લાસ્ટિકમાં ગરમ કરીએ તો રાસાયણિક ગુણધર્મો જળવાય છે, પરિણામે વારંવાર મનપસંદ આકારમાં ઢાળી શકાય છે. જ્યારે થર્મો સેટિંગ પોલિમરને ગરમ કરતો ન પીગળી શકે તેવા દ્રવ્યમાં રૂપાંતર પામે છે અને એના મૂળ રાસાયણિક ગુણધર્મો જળવાતા નથી, પરિણામે વારંવાર મનપસંદ આકારમાં ઢાળી શકાતા નથી. તો આ પ્રકારના થર્મોસેટિંગ પોલિમરમાં બેકેલાઇટ, સનમાઇકા, ફોર્માઇકા, મેલામાઇન વગેરેનો સમાવેશ થાય છે. ચોથું, પોલિમરના બંધારણમાં રહેલા મોનોમર એકમો અથવા પુનરાવર્તિત એકમના પ્રકારને આધારે જો વર્ગીકરણ કરીએ તો બે પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય, સમપોલિમર અથવા હોમોપોલિમર. તો પોલિમરના બંધારણમાં રહેલા પોલિમરની શૃંખલા જો એક જ પ્રકારના મોનોમર કે પુનરાવર્તિત એકમો ધરાવતી હોય તો તેવા પોલિમરને સમપોલિમર અથવા હોમોપોલિમર કહેવામાં આવે છે. એટલે કે એક જ પ્રકારના મોનોમર એકમો જોડાય અને જે પોલિમર બને એને સમપોલિમર કહે છે. ધારો કે એ અને બી બે મોનોમર એકમો હોય તો પહેલી ડાર્ક રેડથી મેં જે પોલિમર ચેન બતાવી છે એની અંદર ફક્ત એ મોનોમર એકમો, એક જ પ્રકારના એ મોનોમર એકમો જોડાયેલા છે. બીજી વાદળી રંગથી જે બી મોનોમર એકમો જોડાયેલા છે અને એ શૃંખલા રચાય છે, એટલે પહેલી એ ફક્ત એ પ્રકારના અને બીજામાં ફક્ત બી પ્રકારના મોનોમર એકમો જોડાયેલા છે. પરિણામે આ બંને પોલિમર શૃંખલાઓ એ હોમોપોલિમર છે. દાખલા તરીકે પોલિથિલિન આપણે લઈએ તો પોલિથિલિનમાં ફક્ત ઇથિલિનના અણુઓ જોડાયેલા છે. પોલિવિનાઇલ ક્લોરાઇડ ફક્ત વિનાઇલ ક્લોરાઇડના મોનોમર એકમો એકબીજા સાથે જોડાયેલા છે. ટેફલોન એટલે પોલી ટેટ્રાફ્લોરોઇથિલિનમાં ટેટ્રાફ્લોરોઇથિલિન મોનોમરના એકમ જ જોડાયેલ છે. પરિણામે આ ત્રણેય પોલિમર એ હોમોપોલિમર કહી શકાય. બીજો અસમપોલિમર અથવા કોપોલિમર, જે પોલિમરની શૃંખલામાં બે કે તેથી વધુ પ્રકારના મોનોમર કે પુનરાવર્તિત એકમો હોય અથવા એકમો ધરાવતી હોય તેવા પોલિમરને અસમપોલિમર કહી શકાય. બીજા અર્થમાં એક કે વધુ પ્રકારના મોનોમર એકમો એકબીજા સાથે જોડાય અને પોલિમર બનાવે તો એવા પોલિમરને અસમપોલિમર અથવા કોપોલિમર કહી શકાય. ધારો કે એ અને બી બે મોનોમર એકમો હોય તો એમાંથી એ અને બી બંનેના જોડાવાથી જો પોલિમર શૃંખલા રચાતી હોય તો એવા પોલિમરને કોપોલિમર કહી શકાય. આકૃતિમાં એ અને બી બંને પ્રકારના મોનોમર જોડાવાથી રચાતી પોલિમર શૃંખલા દર્શાવેલ છે જે કોપોલિમર છે. કાર્બનિક પોલિમરમાં કહીએ તો વિન્યન, તો વિન્યન પોલિમર એ બે પ્રકારના મોનોમર એકમો વિનાઇલ ક્લોરાઇડ અને વિનાઇલ એસિટેટના જોડાવાથી રચાય છે. પરિણામે વિન્યન એ કોપોલિમર કહી શકાય. મોટાભાગના સંશ્લેષિત રબર એ કોપોલિમર છે. દાખલા તરીકે એબીએસ અને એસબીઆર, તો એબીએસ એટલે એક્રિલો બ્યુટાડાઇન સ્ટાયરીન. તો એબીએસ રબર એ ત્રણ પ્રકારના મોનોમર એકમો એક્રિલોનાઇટ્રાઇલ, બ્યુટાડાઇન અને સ્ટાયરીન એમ ત્રણ પ્રકારના મોનોમર એકમો જોડાવાથી બનેલો છે, એટલે એબીએસ એ કોપોલિમર કહી શકાય. એસબીઆર તો સ્ટાયરીન અને બ્યુટાડાઇન, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, તો સ્ટાયરીન અને બ્યુટાડાઇન એમ બે પ્રકારના મોનોમર એકમો જોડાવાથી બનેલું છે. પરિણામે એસબીઆર એને આપણે કોપોલિમર કહી શકાય. પાંચમું, પરમાણુઓ
ના પ્રકારને આધારે વર્ગીકરણ. પોલિમરના અણુમાં રહેલા પરમાણુના પ્રકારને આધારે જો વર્ગીકરણ કરવામાં આવે, મુખ્ય શૃંખલામાં રહેલા પરમાણુના પ્રકારને આધારે, તો એમાં સમશૃંખલા પોલિમર, હોમોચેન પોલિમર. તો જે પોલિમરની મુખ્ય શૃંખલા ફક્ત એક જ પ્રકારના પરમાણુઓથી બનેલી હોય, તો તેવા પોલિમરને સમશૃંખલા પોલિમર કહી શકાય. દાખલા તરીકે ફક્ત કાર્બન પરમાણુઓથી રચાયેલી હોય તો કાર્બનિક પોલિમર, એ સમશૃંખલા પોલિમર છે. પરમાણુઓ ગમે તે હોય, ફક્ત કાર્બન પરમાણુઓથી રચાયેલી હોય તો સમશૃંખલા પોલિમર. દાખલા તરીકે ઉદાહરણમાં આપણે લઈએ કે પોલિઇથિલિન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, તો આ બંને પોલિમર અણુઓમાં ફક્ત બંધારણીય માળખામાં કાર્બન પરમાણુ છે, એટલે કે એક જ પ્રકારના પરમાણુઓ છે. પરિણામે પોલિઇથિલિન અને પોલિવિનાઇલ ક્લોરાઇડ ને સમશૃંખલા પોલિમર કહી શકાય. એ જ રીતે પોલિજર્મન, તો પોલિજર્મનના બંધારણીય માળખામાં ફક્ત જર્મેનિયન પરમાણુઓ છે, એટલે કે એક જ પ્રકારના પરમાણુઓ છે. પરિણામે પોલિજર્મનને પણ સમશૃંખલા પોલિમર કહી શકાય. એટલે અહીં કાર્બનિક પોલિમર પોલિઇથિલિન અને પીવીસી, તેમજ અકાર્બનિક પોલિમર પોલિજર્મન એ સમશૃંખલા પોલિમર છે. બીજો પ્રકાર અસમશૃંખલા પોલિમર, હિટ્રોચેન પોલિમર. તો જે પોલિમરની મુખ્ય શૃંખલા બે કે તેથી વધુ પ્રકારના પરમાણુઓથી બનેલી હોય, તેવા પોલિમરને અસમશૃંખલા પોલિમર કહી શકાય. દાખલા તરીકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શૃંખલાની અંદર કાર્બન અને ઓક્સિજન એમ બે પ્રકારના પરમાણુઓના જોડાવાથી શૃંખલા રચાયેલ છે. પરિણામે આ અસમશૃંખલા પોલિમર છે. દાખલા તરીકે કાર્બનિક પોલિમર આપણે લઈએ કે પોલિઇથિલિન એડિપેટ. તો પોલિઇથિલિન એડિપેટના બંધારણીય માળખામાં કાર્બન અને ઓક્સિજન એમ બે પ્રકારના પરમાણુઓ હોવાથી પોલિઇથિલિન એડિપેટ એ અસમશૃંખલા પોલિમર છે. એ જ રીતે સિલિકોન પોલિમર, તેમાં સિલિકોન અને ઓક્સિજનના પરમાણુઓ છે. પોલિએમાઇડ, તેમાં કાર્બન અને નાઇટ્રોજન પરમાણુઓ છે બંધારણીય માળખામાં. પોલિસલ્ફાઇડમાં કાર્બન અને સલ્ફર. પરિણામે આ બધા જ પોલિમર એ અસમશૃંખલા પોલિમર છે. છઠ્ઠો, પોલિમર અણુના આકારને આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક, રેખીય પોલિમર, લિનિયર પોલિમર. તો જે પોલિમરમાં મોનોમર એકમો એકબીજા સાથે જોડાય અને લોબી સરંગ શૃંખલા બનાવતા હોય, તો તેવા પોલિમરને રેખીય પોલિમર કહે છે. અથવા જે પોલિમરમાં, બીજા અર્થમાં કહી શકાય કે જે પોલિમરમાં પ્રત્યેક મોનોમર એકમ બાકીના બે મોનોમર એકમો સાથે જોડાઈને સીધી રેખા બનાવે છે, તેવા પોલિમરને રેખીય પોલિમર કહી શકાય. એટલે મોનોમર એકમો જો સરળ શૃંખલામાં જોડાયેલા હોય, તો પ્રત્યેક મોનોમર એકમ બીજા બે મોનોમર એકમ સાથે જ જોડાયેલો હોય, તો જ રેખીય પોલિમરની રચના થઈ શકે. દાખલા તરીકે એ અને બી, તો એ મોનોમર એકમો એકબીજા સાથે જોડાય છે, જેમાં પ્રત્યેક એ મોનોમર એકમ બાકીના બે એ મોનોમર એકમો સાથે જોડાયેલો છે. પરિણામે એ મોનોમર એકમોના જોડાવાથી રચાયેલી શૃંખલા પોલિમર એ રેખીય પોલિમર છે. તે જ રીતે બી મોનોમરના જોડાવાથી રચાયેલી પોલિમર શૃંખલામાં પ્રત્યેક બી મોનોમર બાકીના બે મોનોમર એકમો સાથે જોડાયેલો છે. પરિણામે આ શૃંખલા પણ રેખીય પોલિમર છે. પોલિઇથિલિન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિવિનાઇલ આલ્કોહોલ, સંશ્લેષિત રેસાઓ જેવા કે નાયલોન, ટેરિલિન વગેરે, તથા કુદરતી રેસાઓ ઊન, રૂ, રેશમ વગેરે રેખીય પોલિમરો છે, કે જેની અંદર મોનોમર એકમો એકબીજા સાથે એક સરંગ શૃંખલામાં જોડાયેલા છે અને રેખીય રીતે જોડાયેલા હોવાથી આ બધા જ પોલિમર એ રેખીય પોલિમર છે. બીજો પ્રકાર શાખીય પોલિમર, બ્રાન્ચ પોલિમર. તો મોનોમર એકમો એકબીજા સાથે જોડાયને લોબી શૃંખલા રચાતી હોય, જે પોલિમરમાં મોનોમર એકમો એકબીજા સાથે જોડાયને લોબી શૃંખલા રચતા હોય, એ શૃંખલામાં અમુક જગ્યાએ શાખાઓ હોય, એટલે કે ઉપશાખામાં પણ મોનોમરના અણુઓ જોવા મળતા હોય, તો એવા પોલિમરને શાખીય પોલિમર કહી શકાય. આ પ્રકારના પોલિમરમાં મોટાભાગના મોનોમર એકમો બીજા બે મોનોમર એકમો સાથે જોડાયેલા હોય છે, જ્યારે કેટલાક મોનોમર એકમો બીજા ત્રણ મોનોમર એકમો સાથે જોડાયેલા હોય છે અને તેથી શાખાઓ રચાય છે. એટલે
મોટાભાગના મોનોમર એકમો બે મોનોમર એકમો સાથે જોડાયેલા હોય છે. જ્યારે જે જગ્યાએ શાખા રચાયેલી હોય ત્યાં આગળ મોનોમર એકમ બીજા ત્રણ મોનોમર એકમો સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે શાખીય કો પોલિમર કે જેની અંદર ફક્ત એ પ્રકારના મોનોમર એકમો જોડાયેલા છે અને રચાયેલી મુખ્ય શૃંખલામાં બે ઉપશાખાઓ જોડાયેલી છે, પરિણામે શાખીય પોલિમરમાં દરેક શાખામાં ત્રણ મોનોમર એકમો ઉપશાખામાં છે. શાખીય હોમોપોલિમરમાં જોઈએ તો એ અને બી એમ બે પ્રકારના મોનોમર એકમો જોડાવાથી રચાયેલી મુખ્ય શૃંખલામાં બે ઉપશાખાઓ છે કે જેની અંદર એ અને બી મોનોમર એકમો ઉપશાખામાં છે અને તેનાથી શાખા રચાતી હોવાથી આ પોલિમર એ શાખીય હોમોપોલિમર છે. દાખલા તરીકે પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિસ્ટાયરીન વગેરે શાખીય રચનાને કારણે ઊંચા તાપમાને પણ ઘન સ્થિતિમાં છે. બીજા અર્થમાં કહી શકાય કે શાખીય પોલિમર એ ઊંચા તાપમાને પણ સહેલાઈથી પીગળી શકતા નથી, એટલે તેઓ ઘન સ્થિતિમાં જોવા મળે છે. ત્રીજો પ્રકાર મિશ્ર બંધિત ક્રોસ લિંકેજ પોલિમર. તો જે પોલિમરમાં મોનોમર એકમોના જોડાણથી બનેલી અનેક રેખીય લાંબી શૃંખલાઓ એકબીજા સાથે અમુક અમુક સ્થળે જોડાયેલી હોય, મિશ્ર બંધિત થયેલી હોય, તો તેવા પોલિમરને મિશ્ર બંધિત પોલિમર કહેવામાં આવે છે. એટલે શરૂઆતમાં રેખીય પોલિમર રચાય છે, ત્યારબાદ આ રેખીય પોલિમરો એકબીજા સાથે અમુક અમુક સ્થળે જોડાયેલા હોય તો એનાથી રચાતા પોલિમરને મિશ્ર બંધિત પોલિમર કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણમાં એ પ્રકારના મોનોમર એકમોથી રચાયેલી રેખીય શૃંખલાઓ અમુક સ્થળે એકબીજા સાથે મિશ્રબંધિત થયેલી છે, પરિણામે આ રચના એ ક્રોસ લિંક પોલિમર કહેવાશે. એમાં ફક્ત એક જ પ્રકારના મોનોમર એ પ્રકારના મોનોમર એકમો હોવાથી તે ક્રોસ લિંક હોમોપોલિમર છે. બીજા ઉદાહરણમાં એ અને બી એમ બે પ્રકારના મોનોમર એકમો શરૂઆતમાં જોડાય અનેક રેખીય શૃંખલાઓ રચાય છે, ત્યારબાદ એ રેખીય શૃંખલાઓ એકબીજા સાથે જોડાય ત્યારે ક્રોસ લિંક કોપોલિમર આપણને મળે છે. મિશ્રબંધિત પોલિમરના ઉદાહરણમાં જોઈએ તો બેકેલાઇટ, સનમાઇકા, ફોરમાઇકા વગેરે થર્મોસેટિંગ પોલિમરના ઉદાહરણ છે કે જેમાં મોનોમરના એકમો એકબીજા સાથે રેખીય શૃંખલાઓ એકબીજા સાથે મિશ્રબંધિત થયેલી હોય છે. મિશ્રબંધિત પોલિમરની વાત કરીએ તો તેઓને રેખીય કે શાખીય પોલિમરની સરખામણીમાં ઊંચા તાપમાને ગરમ કરવાથી પણ નરમ બળતા નથી. એનો મતલબ કે રેખીય કે શાખીયની સરખામણીમાં મિશ્રબંધિત પોલિમર સહેલાઈથી પીગળી શકતા નથી. છેલ્લો પ્રકાર કે જો રેખીય પોલિમરો એકબીજા સાથે જોડાતા હોય એમાં મિશ્રબંધન થતું હોય પરંતુ મિશ્રબંધન વધારે જોવા મળતું હોય તો એવા પોલિમરને નેટવર્ક પોલિમર કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વોલીબોલ જે રમીએ છીએ એની જે નેટ છે એ નેટની અંદર પ્રત્યેક રેખીય દોરી આપણે જોઈએ તો દોરીઓ એકબીજા સાથે મિશ્રબંધિત થયેલી છે, પ્રત્યેક રેખીય રેખા એકબીજા સાથે મિશ્રબંધિત થયેલી છે. એટલે આ પ્રકારે વધુ મિશ્રણ જોવા મળતું હોય તો એવા પોલિમરને નેટવર્ક પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લિનિયર પોલિમર કે જેની અંદર ફક્ત એક જ શૃંખલા રચાતી, એક જ સળંગ શૃંખલા જોડાતી હોય, એક મોનોમર એકમો એકબીજા સાથે જોડાઈને લાંબી શૃંખલા રચતા હોય તો એ રેખીય પોલિમર છે. બ્રાન્ચ પોલિમરની અંદર રેખીય શૃંખલામાં અમુક જગ્યાએ શાખાઓ જોવા મળતી હોય કે શાખામાં મોનોમર એકમો હોય. ત્યારબાદ નેટવર્ક પોલિમર કે જેની અંદર મોનોમર એકમોના જોડાવાથી રચાયેલી રેખીય શૃંખલાઓમાં મિશ્રબંધન વધુ થયેલું હોય તો એવા પોલિમરને નેટવર્ક પોલિમર કહેવામાં આવે છે. સાતમો મોનોમર એકમોની ગોઠવણીના આધારે જો વર્ગીકરણ કરીએ તો મુખ્યત્વે ચાર પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય કે જે એની અંદર જો કોપોલિમર હોય અને કોપોલિમર બે પ્રકારના મોનોમર એકમો જોડાવાથી રચાયેલો હોય તો એમાં મોનોમર એકમોની ગોઠવણીને આધારે એને ચાર પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક એકાંતર સહબહલક એટલે કે અલ્ટરનેટિંગ અથવા રેગ્યુલર કોપોલિમર. તો કોપોલિમર કે જેની અંદર બે મોનોમર એકમો છે, ધારો કે એ અને બી, તો જે કોપોલિમરમાં આ બંને મોનોમર એકમો
નિયમિત રીતે એકાંતરે એટલે વારાફરતી ગોઠવાયેલા હોય તો તેવા કોપોલિમરને એકાંતર સહબહુલક અલ્ટરનેટિંગ કોપોલિમર કહી શકાય. ધારો કે એ અને બી ડાર્ક રેડ તરીકે એ મોનોમર અને બ્લુ બી મોનોમર દર્શાવેલ છે બ્લુ રંગથી, તો એ અને બી બંને મોનોમર એકમો વારાફરતી એકાંતરે ગોઠવાયેલા છે, પહેલો એ મોનોમર ત્યારબાદ બી, એ બી, એ બી, એ પ્રકારની ગોઠવણી થયેલી હોય તો એવા પોલિમરને, એવા કોપોલિમરને એકાંતર સહબહુલક અથવા અલ્ટરનેટિંગ કોપોલિમર કહી શકાય. બીજો અસ્તવ્યસ્ત સહબહુલક રેન્ડમ અથવા ઇરેગ્યુલર કોપોલિમર, કે જે પોલિમરમાં આ બંને જુદા જુદા મોનોમર એકમો કોઈ નિશ્ચિત ક્રમમાં ગોઠવાયેલા ન હોય, એટલે કે મોનોમર એકમોની ગોઠવણી અનિયમિત હોય, તો તેવા કોપોલિમરને અસ્તવ્યસ્ત સહબહુલક અથવા રેન્ડમ કોપોલિમર કહી શકાય. આકૃતિમાં એ અને બી મોનોમર એકમો એકબીજા સાથે જોડાવાથી રચાતા પોલિમરમાં એ અને બી મોનોમર એકમોની ગોઠવણી કોઈ નિશ્ચિત ક્રમમાં થયેલી નથી, અસ્તવ્યસ્ત છે. પહેલાં એ મોનોમર, ત્યારબાદ બી, ફરીથી બે એ મોનોમર એકમો, બે એ બી મોનોમર એકમો, એમ મોનોમર એકમોની ગોઠવણી કોઈ નિશ્ચિત ક્રમમાં થયેલી નથી, પરિણામે આ પ્રકારના કોપોલિમરને અસ્તવ્યસ્ત સહબહુલક કહી શકાય. ત્રીજો પ્રકાર ખંડ સહબહુલક અથવા બ્લોક કોપોલિમર. તો કોપોલિમરમાં જુદા જુદા બે પ્રકારના મોનોમરના, જુદા જુદા પ્રકારના મોનોમરના ખંડકો એકબીજા સાથે જોડાતા હોય, બ્લોક એકબીજા સાથે જોડાતા હોય, અને એ જોડાવાથી જે રેખીય કોપોલિમર બને છે તેને ખંડ સહબહુલક અથવા બ્લોક કોપોલિમર કહી શકાય. આકૃતિમાં એ અને બી મોનોમર એકમોના જોડાવાથી રચાયેલ બ્લોક કોપોલિમર દર્શાવેલ છે. બ્લોક કોપોલિમરની રચના પહેલાં સૌ પ્રથમ મોનોમર એકમોના જોડાવાથી રેખીય પોલિમર બને છે, અને ત્યારબાદ આ રેખીય પોલિમરો એકબીજા સાથે બ્લોક સ્વરૂપે એકબીજા સાથે જોડાય ત્યારે ખંડ સહબહુલક બને છે. તો એ અને બી મોનોમરના જોડાણથી બ્લોક કોપોલિમર રચાતો હોય તો એની અંદર સૌ પ્રથમ એ મોનોમરના જોડાણથી બ્લોક રચાય છે, બી મોનોમર એકમોના જોડાવાથી રેખીય રીતે જોડાથી બી મોનોમરનો બ્લોક રચાય છે, અને આ બંને મોનોમરના બ્લોક એકબીજા સાથે જોડાય ત્યારે ખંડ સહબહુલક બને છે. આકૃતિમાં ત્રુટક રેખા ઊભી દર્શાવેલ છે જેમાં બંને મોનોમરના બ્લોકને અલગ પાડી શકાય છે. ચોથો પ્રકાર છે ગ્રાફ્ટ કોપોલિમર. તો જે સાખીય કોપોલિમર, ગ્રાફ્ટ કોપોલિમર એ સાખીય પોલિમર છે, તો જે સાખીય કોપોલિમરમાં મુખ્ય શૃંખલા એક જ પ્રકારના મોનોમરથી બનાવેલી હોય, જ્યારે ઉપશાખા બીજા પ્રકારના મોનોમર એકમોથી બનેલી હોય, તો આવા કોપોલિમરને ગ્રાફ્ટ કોપોલિમર કહે છે. એટલે કોપોલિમર હોય અને એ કોપોલિમર બે પ્રકારના મોનોમર એકમોના જોડાવાથી બનેલો હોય, જેમાં મુખ્ય શૃંખલા એક પ્રકારના મોનોમર એકમોથી અને ઉપશાખા બીજા પ્રકારના મોનોમર એકમોથી બનેલી હોય, તો એવા કોપોલિમરને ગ્રાફ્ટ કોપોલિમર કહી શકાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય શૃંખલા એ પ્રકારના મોનોમર, એ મોનોમર એકમોથી રચાયેલી છે, જ્યારે ચાર ઉપશાખાઓ દર્શાવેલ છે, જેમાં ઉપશાખામાં બી મોનોમર એકમો જોડાયેલા છે, પરિણામે બંનેમાં મુખ્ય શૃંખલા અને ઉપશાખા જુદા જુદા પ્રકારના મોનોમર એકમોથી રચાયેલી છે, પરિણામે આ શાખીય કોપોલિમરને ગ્રાફ્ટ કોપોલિમર કહી શકાય. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલાની અંદર રેન્ડમમાં આપણે દર્શાવ્યું છે, બે પ્રકારના મોનોમર એકમો મણકા સ્વરૂપે અહીંયા આગળ દર્શાવેલા છે, એની અંદર ડાર્ક જે બ્લેક તરીકે દર્શાવેલા છે અને એક મોનોમર એકમ રેડ લાલ બોલથી દર્શાવેલ છે, મણકાથી દર્શાવેલ છે. તો રેન્ડમ કોપોલિમર કે જેની અંદર મોનોમર એકમોની ગોઠવણી કોઈ નિશ્ચિત ક્રમમાં થયેલી નથી, અલ્ટરનેટિંગ કોપોલિમર કે જેની અંદર ડાર્ક અને રેડ બંને મણકાઓ એકબીજાથી એકાંતરે વારાફરતી ગોઠવાયેલા છે, એટલે મોનોમર એકમોની ગોઠવણી નિશ્ચિત ક્રમમાં થયેલી છે એકાંતરે વારાફરતી. ત્રીજા પ્રકારમાં બ્લેક અને રેડ મોનોમર એકમો જે મણકાથી દર્શાવેલા છે એના આખા બ્લોક એકબીજા સાથે જોડાયેલા છે અને રેખીય પોલિમર બને છે. ચોથા પ્રકારમાં શાખીય પોલિમર દર્શાવેલ છે કે જેની અંદર રેડ મણકાઓના જોડાવાથી મુખ્ય શૃંખલા રચાયેલ છે, જ્યારે બ્લેક મણકાથી
જે મોનોમર છે એનાથી ઉપશાખા રચાયેલ છે, પરિણામે એક ગ્રાફ્ટ કોપોલિમર છે. આમ મોનોમર એક પોલિમરનું વિવિધ રીતે સાત પ્રકારે વર્ગીકરણ કરી શકાય, જે આપણે જોયું. ત્યારબાદ બીજો મુદ્દો છે અવકાશ નિયમિત બહુલકો. અવકાશ નિયમિતતા એ પોલિમરનો એક અગત્યનો ગુણધર્મ છે. એમાં અવકાશ નિયમિત બહુલકો અને અવકાશ અનિયમિત બહુલકો કોને કહી શકાય તે જોઈએ તો, જે પોલિમરમાં મોનોમર એકમો, બધા જ મોનોમર એકમો તેમજ વિસ્થાપિત સમૂહોની અવકાશીય ગોઠવણી સુવ્યવસ્થિત નિશ્ચિત ક્રમમાં થયેલી હોય, વ્યવસ્થિત રીતે નિશ્ચિત ક્રમમાં થયેલી હોય તો તેવા પોલિમરને અવકાશ નિયમિત બહુલક કહી શકાય. પરંતુ જે પોલિમરમાં મોનોમર એકમોની કે આવા વિસ્થાપિત સમૂહોની નિયમિત અવકાશી ગોઠવણી થયેલી ન હોય તો તેવા પોલિમરને અવકાશ અનિયમિત બહુલક કહી શકાય. જુદી જુદી અવકાશીય ગોઠવણીને લીધે તેમાં પોલિમરમાં વિન્યાસ સમઘટકતા ઉદ્ભવે છે અને તેના લીધે બે પ્રકારના પ્રકાશીય અને ભૌમિતિક સમઘટકો ઉદ્ભવે છે. તેમાં પ્રકાશીય સમઘટકતા, બીજા અર્થમાં ડીએલ સમઘટકતાની વાત કરીએ તો પ્રકાશીય સમઘટકતા કેવા પ્રકારના પોલિમરમાં જોવા મળે તો, જે પોલિમરની શૃંખલા અસમકાર્બન, અસમકાર્બન એટલે કે જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા પરમાણુઓ અથવા વિસ્થાપિત સમૂહો, ચારેય વિસ્થાપિત સમૂહો જુદા જુદા હોય તો એવા કાર્બનને અસમકાર્બન કહી શકાય. તો જે પોલિમરની શૃંખલા અસમકાર્બન અથવા કિરલ કાર્બન પરમાણુઓ ધરાવતી હોય, ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન પરમાણુ ધરાવતી હોય તો તેવા પોલિમરના પ્રકાશીય સમઘટકો શક્ય છે. તો પ્રકાશીય સમઘટકતા માટે આવશ્યક શરત એ છે કે કિરાલ કાર્બન હોવો જોઈએ. અને જો પોલિમરના બંધારણીય માળખામાં અસમકાર્બન પરમાણુ ન હોય તો તેવા પોલિમરના પ્રકાશીય સમઘટકો ઓપ્ટિકલ આઇસોમર શક્ય નથી. દાખલા તરીકે પોલિઇથિલિન લઈએ તો પોલિઇથિલિન એ ફક્ત ઇથિલિન મોનોમરના એકમો એકબીજા સાથે જોડાવાથી રચાયેલ પોલિમર છે કે જેની અંદર પ્રત્યેક ઇથિલિન મોનોમરના બે કાર્બન પરમાણુ ઉપર ફક્ત હાઇડ્રોજન પરમાણુઓ જોડાયેલા છે. એટલે પોલિઇથિલિનમાં એક પણ અસમકાર્બન પરમાણુ નથી, પરિણામે પોલિઇથિલિનના પ્રકાશીય સમઘટકો શક્ય નથી. આકૃતિમાં પોલિઇથિલિનની શૃંખલા દર્શાવેલ છે કે જેમાં પ્રત્યેક પોલિઇથિલિનમાં કાર્બન પરમાણુ સાથે બે સમાન હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે, એટલે ચારેક પરમાણુઓ જુદા જુદા નથી. આગળ, પરંતુ જો પોલિઇથિલિનના આ પોલિઇથિલિનના પ્રત્યેક ઇથિલિન એકમમાંથી એક હાઇડ્રોજનનું અથવા પરમાણુનું અન્ય કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ જેવા કે મિથાઇલ, ઇથાઇલ, ક્લોરો, સાયનો વગેરે પરમાણુ સમૂહ વડે જો વિસ્થાપન કરવામાં આવે તો તેનું રાસાયણિક બંધારણ વિસ્થાપિત સમૂહને આપણે આર વડે દર્શાવીએ તો CH2CHR પ્રકારનું રેખીય બંધારણીય માળખું રચાય, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ બંધારણમાં જોઈએ તો એકાંતરે આવેલ દરેક વિસ્થાપિત પરમાણુ, ઉપરોક્ત આકૃતિમાં આપણે જોઈએ તો એકાંતરે બીજા નંબરનો કાર્બન દર્શાવેલ છે કે જેની અંદર એકાંતરે આવેલ જે જગ્યાએ આર સમૂહ જોડાયેલ છે એ પ્રત્યેક કાર્બન પરમાણુ અસમકાર્બન પરમાણુ છે. એટલે ઉપરોક્ત બંધારણમાં એકાંતરે આવેલ દરેક વિસ્થાપિત કાર્બન પરમાણુ અસમ છે, પરિણામે અસમકાર્બન પરમાણુ હોવાથી આ વિસ્થાપિત પોલિઇથિલિનના પ્રકાશીય સમઘટકો શક્ય છે. અને પોલિમરની ડી કે એલ પ્રકારની આ જે સમઘટકતા છે એનો આધાર વિસ્થાપિત સમૂહ આરની ગોઠવણી ઉપર રહેલો છે. વિસ્થાપિત સમૂહ આરની ગોઠવણીને આધારે પ્રકાશીય સમઘટકોને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક સમવ્યવસ્થિત સહબહુલક એટલે કે આઇસોટેક્ટિક પોલિમર. તો કિરાલ કાર્બન પરમાણુ ધરાવતો પોલિમર કે જે પોલિમરમાં બધા જ વિસ્થાપિત આર સમૂહ કાર્બન કાર્બન સમતલની, અહીં આગળ આકૃતિમાં આપણે દર્શાવીએ તો આકૃતિમાં કાર્બન પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે એની ગોઠવણી ઝીકઝેક આકારે થયેલી છે. એમાં પ્રત્યેક કાર્બન પરમાણુ પર બે સમૂહ છે. એમાં વિસ્થાપિત સમૂહ આર
અસમ કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ R છે, ડાબી બાજુ અને જમણી બાજુ લાંબી ચેન છે અને બીજો એક પરમાણુ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલ છે. તો વિસ્થાપિત સમૂહની વાત કરીએ તો આ બધા જ કાર્બન પરમાણુ એક જ તલમાંથી પસાર થતું હોય. એક જ પ્લેનમાં લઈએ તો કાર્બન શૃંખલામાંથી પસાર થતું એક સમતલ લઈએ અને એની અંદર એક ઉપર બતાવ્યું છે, સમતલની ઉપર જે સમૂહ દર્શાવેલ છે એને સળંગ રેખાથી દર્શાવેલ છે. જ્યારે કાર્બન કાર્બન સમતલની નીચે પરમાણુ અથવા સમૂહ હોય તો એને ત્રુટક રેખાથી દર્શાવેલ છે. તો સમવ્યવસ્થિતની અંદર કે જેઓ પોલિમરમાં બધા જ વિસ્થાપિત આર સમૂહો કાર્બન કાર્બન સમતલની એક જ બાજુએ હોય, એ ચાહે સમતલની ઉપર હોય કે સમતલની નીચે ગોઠવાયેલ હોય, પરંતુ એક જ બાજુએ હોય તો એવા પોલિમરને આઇસોટેક્ટિક પોલિમર અથવા સમવ્યવસ્થિત બહુલક કહી શકાય. આકૃતિમાં અહીંયા આગળ વિસ્થાપિત આર સમૂહને સમતલની ઉપરની બાજુએ દર્શાવેલ છે. બધા જ વિસ્થાપિત એકાંતરે આવેલ પ્રત્યેક વિસ્થાપિત આર સમૂહ સમતલની ઉપરની બાજુએ છે, એની જગ્યાએ સમતલની નીચે બાજુ દર્શાવેલ, ટૂંકમાં એક બાજુ દર્શાવેલ હોય તો એ સમૂહ એ વિસ્થાપિત આઇસોટેક્ટિક પોલિમર થશે. અને પરિણામે આવા આઇસોટેક્ટિક પોલિમરમાં વિસ્થાપિત સમૂહો સમતલની એક જ બાજુએ હોવાથી બીજે આવા અસમ કાર્બન પરમાણુ વિસ્થાપિત સમૂહ ધરાવતા અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ સમાન થશે, એ કોતો ડી થશે કોતો એલ થશે. પરિણામે બીજા સ્વરૂપે જો વ્યાખ્યાયિત કરવું હોય આઇસોટેક્ટિકને તો જે પોલિમરમાં બધા જ અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ સમાન હોય, બધા જ અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ ડી હોય કે બધા જ અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ એલ હોય, તો તેવા બહુલકને સમવ્યવસ્થિત બહુલક કહી શકાય. સમવ્યવસ્થિત બહુલકમાં પરમાણુ અથવા પરમાણુ સમૂહોની ગોઠવણી નિશ્ચિત ક્રમમાં થયેલી હોવાથી આવા પોલિમરને એટલે આઇસોટેક્ટિક પોલિમર એ અવકાશ નિયમિત પોલિમર બનશે. બીજો પ્રકાર છે સિન્ડિયોટેક્ટિક પોલિમર અથવા એકાંતર વ્યવસ્થિત બહુલક. તો એકાંતર વ્યવસ્થિત બહુલકની વ્યાખ્યાત કરીએ તો જે પોલિમરમાં વિસ્થાપિત આર સમૂહો એકાંતરે નિયમિત રીતે તલની ઉપર અને નીચે ગોઠવાયેલ હોય તો તેવા પોલિમરને એકાંતર વ્યવસ્થિત બહુલક કહી શકાય. આકૃતિમાં કાર્બન કાર્બન સમતલની આપણે જોઈએ તો વિસ્થાપિત સમૂહ આર ઉપરની બાજુએ છે પહેલા જ કાર્બન ઉપર, ત્યારબાદ એનાથી એકાંતરે આવેલા બીજા કાર્બન અસમ કાર્બન ઉપર નીચેની બાજુએ છે, ત્યારબાદ ઉપરની બાજુએ, ત્યારબાદ નીચેની બાજુએ, આમ એકાંતરે સમતલની ઉપર અને નીચે ગોઠવાયેલા છે. પરિણામે આ પ્રકારના પોલિમરને અવકાશીય પોલિમરને સિન્ડિયોટેક્ટિક પોલિમર કહી શકાય. આમ એકાંતરે નિશ્ચિત ક્રમમાં ઉપર અને નીચે ગોઠવાયેલા હોવાથી આવા અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ બાજુના બે અસમ કાર્બન પરમાણુ લઈએ તો બંને અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ જુદો જુદો બનશે. બીજા અર્થમાં કોઈપણ અસમ કાર્બન પરમાણુની નજીકના બંને અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ જુદો બનશે. એટલે અહીંયા આગળ એક ડી લઈએ તો બાજુનો એલ ડી એલ પ્રકારની ગોઠવણી કહી શકાય, અથવા પહેલો અસમ કાર્બન એલ પ્રકારનો લઈએ તો એલ ડી પ્રકારનો વિન્યાસ ગોઠવણી હોઈ શકે. પરિણામે વિન્યાસને આધારે જો વ્યાખ્યાયિત કરીએ તો જે પોલિમરમાં નજીકના અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ જુદો જુદો હોય, બધા જ અસમ કાર્બન પરમાણુનો વિન્યાસ જુદો જુદો હોય નજીકના, તો તેવા પોલિમરને એકાંતર વ્યવસ્થિત બહુલક કહી શકાય. અને વિસ્થાપિત સમૂહોની ગોઠવણી નિશ્ચિત ક્રમમાં થયેલી છે, પરિણામે સિન્ડિયોટેક્ટિક પોલિમર એ અવકાશ નિયમિત પોલિમર કહી શકાય. ત્રીજો પ્રકાર અવ્યવસ્થિત બહુલક એટેક્ટિક પોલિમર. તો જે પોલિમરમાં વિસ્થાપિત સમૂહો આરની ગોઠવણી નિયમિત રીતે થયેલી ને અનિયમિત રીતે તલની ઉપર અને નીચે કોઈ નિશ્ચિત ક્રમમાં થયેલી ના હોય તો તેવા પોલિમરને અવ્યવસ્થિત બહુલક કહી શકાય. પરિણામે વિસ્થાપિત સમૂહોની ગોઠવણી કોઈ નિશ્ચિત ક્રમમાં થયેલી ન હોવાથી તેવા પોલિમરને અવકાશ અનિયમિત પોલિમર કહી શકાય. આકૃતિમાં એટેક્ટિક પોલિમર આપણે જે દર્શાવેલ છે એની અંદર ઉપરની બાજુએ અને નીચેની બાજુએ વિસ્થાપિત સમૂહોની ગોઠવણી કોઈ નિશ્ચિત ક્રમમાં થયેલી નથી. પરિણામે આ રચના એ એટેક્ટિક પોલિમર થશે. ત્રણેય પ્રકારના આઇસોટેક્ટિક
એટેક્ટિક અને સિન્ડિયોટેક્ટિક ત્રણેય પ્રકારના પ્રકાશીય સમઘટકોના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ તેમના ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે. દાખલા તરીકે એટેક્ટિક બહુલકનું ગલનબિંદુ નીચું છે પરંતુ દ્રાવ્યતા વધુ છે, જ્યારે બાકીના બે સમઘટકો આઇસોટેક્ટિક અને સિન્ડિયોટેક્ટિકના એ ઊંચું ગલનબિંદુ અને ઓછી દ્રાવ્યતા ધરાવે છે. એટેક્ટિક કરતો ઊંચું ગલનબિંદુ અને ઓછી દ્રાવ્યતા ધરાવે છે. આમ ત્રણ પ્રકારના પ્રકાશીય સમઘટકોના પ્રકાશીય ગુણધર્મો સમાન છે, અરે રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોલ એન્ડ સ્ટીક મોડલ આપણે લઈએ તો એની અંદર પહેલો પ્રકાર આઇસોટેક્ટિકની અંદર મોનોમર એકમો ગ્રીન આપણે વિસ્થાપિત સમૂહને ગ્રીન બોલથી દર્શાવેલ છે કે જેની અંદર વિસ્થાપિત સમૂહો એક જ બાજુએ દર્શાવેલ છે ઓન ધ સેમ સાઇડ, પરિણામે આઇસોટેક્ટિક પોલિમર છે. બીજાની અંદર એકાંતરે સમતલની ઉપર અને નીચે દર્શાવેલ છે સિન્ડિયોટેક્ટિક પોલિમર. ત્રીજો રેન્ડમ પોલિમર કે જેની અંદર એટેક્ટિક પોલિમર વિસ્થાપિત સમૂહની ગોઠવણી કોઈ નિશ્ચિત ક્રમમાં થયેલી નથી. પ્રકાશીય સમઘટકો બાદ ભૌમિતિક સમઘટકોની વાત કરીએ અથવા જ્યોમેટ્રિક આઇસોમર્સ, સિસ ટ્રાન્સ આઇસોમર્સ. તો ભૌમિતિક સમઘટક આપણે પ્રકાશીય સમઘટકતાની વાત કરી કે જે પોલિમરમાં જો પોલિમર સમકાર્બન પરમાણુ ધરાવતો હોય તો જ એમના પ્રકાશીય સમઘટકો શક્ય છે, જે આવશ્યક શરત છે. તે જ રીતે ભૌમિતિક સમઘટકો હોવા માટેની આવશ્યક શરત તો પોલિમર શૃંખલામાં કાર્બન કાર્બન દ્વિબંધ હોવો જરૂરી છે. જે પોલિમરની શૃંખલા કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતી હોય એના જ ભૌમિતિક સમઘટકો શક્ય છે. અને તેમાં ભૌમિતિક સમઘટકતાને આધારે એટલે કાર્બન કાર્બન દ્વિબંધ હોય અને ભૌમિતિક સમઘટકો હોય તો ભૌમિતિક સમઘટકતાનો આધાર આ દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુઓ પર રહેલા સમાન સમૂહોની ગોઠવણી અથવા સ્થાન ઉપર રહેલી છે. એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર સમાન સમૂહ હોય અને એ સમાન સમૂહોની ગોઠવણી કયા પ્રકારે થયેલી છે એના આધારે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. દાખલા તરીકે બ્યુટાડાઇન લઈએ તો બ્યુટાડાઇન મોનોમર 1,3 બ્યુટાડાઇન તો એની અંદર C1 અને C2 વચ્ચે તેમજ C3 અને C4 વચ્ચે દ્વિબંધ છે. એટલે બ્યુટાડાઇન મોનોમરમાં બે દ્વિબંધ છે, પરંતુ બ્યુટાડાઇનનું પોલિમરાઇઝેશન કરીએ તો મોનોમર એકમો એકબીજા સાથે જોડાય ત્યારે પોલીબ્યુટાડાઇન જ્યારે બને છે તે પોલીબ્યુટાડાઇનમાં ફક્ત એક જ કાર્બન કાર્બન દ્વિબંધ છે. આમ પોલિમરાઇઝેશન કરવાથી મળતા પ્રત્યેક પુનરાવર્તિત એકમો એક જ કાર્બન કાર્બન દ્વિબંધ હોવાથી કાર્બન કાર્બન દ્વિબંધ છે. તેમાં દ્વિબંધ હોવાથી કાર્બન સાથે જોડાયેલા મિથિલિન સમૂહો પોલિબ્યુટાડાઇન છે તેમાં એક જ કાર્બન દ્વિબંધ છે. તો આ કાર્બન દ્વિબંધ પ્રત્યેક કાર્બન દ્વિબંધ દ્વિબંધ ધરાવતો પ્રત્યેક કાર્બન મિથિલિન સમૂહ સાથે જોડાયેલો છે તો તેનું સીસ અને ટ્રાન્સમાં વર્ગીકૃત કરી શકાય કે જેમાં મિથિલિન સમૂહોની જુદી જુદી વિન્યાસ ગોઠવણીને આધારે વર્ગીકૃત કરી શકાય. એમાં એક સીસ સમઘટક તો જે પોલિમરમાં બંને મિથિલિન સમૂહો દ્વિબંધની એક જ બાજુએ ઓન ધ સેમ સાઇડ ગોઠવાયેલા હોય તો તે પોલિમર સીસ સમઘટક બને છે. દાખલા તરીકે સીસ પોલિબ્યુટાડાઇન છે તો પોલિબ્યુટાડાઇનમાં એના પુનરાવર્તિત એકમમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુ ઉપર બંને મિથિલિન સમૂહો દ્વિબંધની એક જ બાજુએ છે, પરિણામે આ સમઘટક એ સીસ પોલિબ્યુટાડાઇન છે. બીજી આકૃતિમાં પોલી આઇસોપ્રિન તો 2-મિથાઇલ-1,3 બ્યુટાડાઇન કે જેને આઇસોપ્રિન કહી શકાય, એ 2-મિથાઇલ-1,3 બ્યુટાડાઇનના એટલે કે આઇસોપ્રિનના એકમો એકબીજા સાથે જોડાય ત્યારે રચાતા પોલી આઇસોપ્રિનમાં પ્રત્યેક પુનરાવર્તિત એકમમાં કાર્બન કાર્બન દ્વિબંધથી જોડાયેલા કાર્બન કાર્બન દ્વિબંધથી જોડાયેલા પ્રત્યેક કાર્બન ઉપર મિથિલિન સમૂહો દ્વિબંધની એક જ બાજુએ છે, પરિણામે આ સમઘટક પણ એ સીસ સમઘટક બનશે એટલે કે સીસ પોલી આઇસોપ્રિન છે. તો પોલીબ્યુટાડાઇન અને પોલી આઇસોપ્રિન બંનેના સીસ અને ટ્રાન્સ સમઘટકો શક્ય છે, જેમાં સીસ સમઘટકમાં બંને મિથિલિન સમૂહો ઓન ધ સેમ સાઇડ દ્વિબંધની એક જ બાજુએ જોડાયેલા છે. ટ્રાન્સ સમઘટક
તો એનાથી ઉલટું કે કાર્બન કાર્બન દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પરમાણુ પર મિથિલિન સમૂહો દ્વિબંધની સામસામેની બાજુએ જોડાયેલા હોય, તો જે પોલિમરમાં બંને મિથિલિન સમૂહો દ્વિબંધની સામસામેની બાજુએ આવેલા હોય ઓન ધ ઓપોઝિટ સાઈડ, તો આવા પોલિમરને ટ્રાન્સ સમઘટક કહી શકાય. દાખલા તરીકે પોલીબ્યુટાડાઇન અને પોલીઆઇસોપ્રિન, આ બંનેમાં મિથિલિન સમૂહ અરે કાર્બ પુનરાવર્તિત એકમમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુ ઉપર મિથિલિન સમૂહો દ્વિબંધની સામસામેની બાજુએ આવેલા છે. પરિણામે આ બંને ઉદાહરણો એ ટ્રાન્સ સમઘટકના છે, ટ્રાન્સ પોલીબ્યુટાડાઇન અને ટ્રાન્સ પોલીઆઇસોપ્રિન. આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે સિસ સમઘટકની આપણે ત્રિપરિમાણીય ગોઠવણી જોવા જઈએ તો એમાં સ્પ્રિંગ આકારનું બંધારણ જોવા મળે છે. બીજા અર્થમાં સ્પ્રિંગ આકારનું બંધારણ જોવા મળતું હોવાથી આ સિસ સમઘટકોમાં સ્ટ્રેચિંગ તણાવપણાનો ગુણધર્મ સારો એવો જોવા મળે છે. જ્યારે ટ્રાન્સ સમઘટકનું સળંગ શૃંખલાની ગોઠવણી જોઈએ તો ત્રિપરિમાણમાં આ કાર્બન કાર્બન પરમાણુની ગોઠવણથી સરળ શૃંખલા રચાય છે, સ્પ્રિંગ આકારનું બંધારણ જોવા મળતું નથી. પરિણામે સિસ સમઘટકની સરખામણીમાં ટ્રાન્સ સમઘટકમાં તણાવ પણ ઓછો જોવા મળે છે. એટલે અહીંયા આગળ સિસ સમઘટક કરતો ટ્રાન્સ સમઘટક ઓછું તણાવપણું ધરાવે છે. બ્યુટાડાઇનનું પોલિમરાઇઝેશન કરીએ ત્યારે પોલિમરાઇઝેશનથી પોલીબ્યુટાડાઇન પોલિમર પ્રાપ્ત થાય છે, પરંતુ બ્યુટાડાઇનનું પોલિમરાઇઝેશન કરવાથી બનતા પોલીબ્યુટાડાઇનમાં 100-100% સિસ કે ટ્રાન્સ સમઘટક બનાવી શકાતો નથી. સિસ અને ટ્રાન્સ સમઘટકમાંથી 100-100% સિસ કે 100-100% ટ્રાન્સ સમઘટક મળી શકાતો નથી, પરંતુ બ્યુટાડાઇનનું પોલિમરાઇઝેશન કરીએ ત્યારે એમાંથી આપણને સિસ અને ટ્રાન્સ એમ બંને સમઘટકોનું મિશ્રણ ધરાવતો પોલિમર મળે છે. એમાં આપણે જોઈએ કે સિસ સમઘટક સૌથી વધારે તણાવપણું ધરાવે છે, જ્યારે ટ્રાન્સ સમઘટક ઓછું તણાવપણું ધરાવે છે. આમ તણાવપણાનો આધાર પોલિમર નમૂનામાં રહેલા સિસ અને ટ્રાન્સ સમઘટકો ઉપર રહેલો છે, એટલે સિસ અને ટ્રાન્સ સમઘટકોના ગુણોત્તર ઉપર રહેલો છે. મિત્રો, અહીંયા મારું વ્યાખ્યાન પૂરું થાય છે. SANDHAN All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle SANDHAN